કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ 8 ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 4 ટેલ મી વાય ની એક્ટિવિટી 3 એન્ડ 4 ની સમજૂતી મેળવીશું, સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 3, રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ. પેજ નંબર 42 પર આ એક્ટિવિટી આપેલી છે. અહીં ચાઇલ્ડ જ્યુસ, મેંગોઝ, મેંગો ટ્રી અને વિટામિન એ વચ્ચે કંઈક વાતચીત થાય છે. એ વાતચીતને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે, જેથી આખો સંવાદ છે એ એકદમ અર્થપૂર્ણ રીતે તૈયાર થાય. તો એ તૈયાર કરવા માટે સૌ પ્રથમ આપણે દરેક સેન્ટેન્સ રીડ કરવા પડશે. તો સેન્ટેન્સ રીડ કરીએ. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. જ્યુસ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી. મેંગોઝ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ હેવ વિટામિન એ. મેંગો ટ્રી આસ્ક વાય ડુ યુ કમ હિયર. વિટામિન એ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી. ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ આર હેલ્ધી. એન્ડ મેંગો ટ્રી સેઝ સો ટેક ધ મેંગોઝ. અહીં વન બાય વન મેંગો ટ્રી અને તેના પાર્ટ્સ જે છે એ ચાઇલ્ડને ક્વેશ્ચન પૂછે છે અને દરેક ક્વેશ્ચનના આન્સર ચાઇલ્ડ આપે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન આવશે, મેંગો ટ્રી આસ્ક વાય ડુ યુ કમ હિયર. આંબાનું વૃક્ષ પૂછે છે કે તું અહીં શા માટે આવ્યો. તો બાળક તેનો શું જવાબ આપશે? ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ, કે મારે મેંગો જોઈએ છે. તો હવે ક્વેશ્ચન કોણ પૂછશે? મેંગોઝ. તો ક્વેશ્ચન થશે, મેંગોઝ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી. કેરીઓ પૂછે છે કે તારે અમે શા માટે જોઈએ છીએ, કે મને શા માટે તું પસંદ કરે છો. તો ચાઇલ્ડ આન્સર આપે છે, ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. હવે ટર્ન આવે છે જ્યુસનો. જ્યુસ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી, કે તારે હું શા માટે જોઈએ છે. તો ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ હેવ વિટામિન એ, કારણ કે તારી પાસે વિટામિન એ છે. તો વિટામિન એ પૂછે છે, વિટામિન એ આસ્ક વાય ડુ યુ વોન્ટ મી. તો ચાઇલ્ડ તેનો આન્સર આપે છે, બીકોઝ યુ આર હેલ્ધી, કે તું તંદુરસ્ત છો. આ બધી વાતચીત થાય છે એટલે મેંગો ટ્રી લાસ્ટ સેન્ટેન્સ જે છે એ આવશે, મેંગો ટ્રી સેઝ સો ટેક ધ મેંગોઝ. તો આ દરેક ક્વેશ્ચન અને આન્સરમાં તમે નોટિસ કર્યું છે, તો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે વાય થી અને વાય થી પૂછાયેલા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે હંમેશા બીકોઝનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ટિવિટી 4A, રીડ ધ પેરેગ્રાફ. પેજ નંબર 43 પર આ એક્ટિવિટી આપી છે. પેરેગ્રાફ આપણે રીડ કરવાનો છે. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. હી વોઝ હેપી. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ. હી વોન ધ ટ્રોફી. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ થીમ. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud of him because Kartik got first prize. Kartik's sister was happy because she was sure about celebration party. Kartik school થી ઘરે આવ્યો. તે ખુશ હતો. તેના હાથમાં એક ટ્રોફી હતી. તે ટ્રોફી તેને સ્કૂલમાંથી મળી હતી. તેની સ્કૂલમાં વિજ્ઞાન મેળો હતો. આ ટ્રોફી જીત્યો હતો. જિલ્લા લેવલની વિજ્ઞાનની થીમ પર આધારિત વક્તૃત્વ સ્પર્ધામાં બેસ્ટ સ્પીકર હતો. તેણે ટ્રોફી તેના માતા પિતાને દર્શાવી. તેના માતા પિતાએ તેને અભિનંદન પાઠવ્યા. તેના દાદા તેના પર ગર્વ અનુભવતા હતા, કારણ કે કાર્તિકને પ્રથમ ઇનામ મળ્યું હતું. કાર્તિકની બહેન ખૂબ ખુશ હતી, કારણ કે તેને ખ્યાલ હતો કે ફર્સ્ટ પ્રાઇઝ મળવાના કારણે આજે ઉજવણીની પાર્ટી મળશે. હવે આ પેરેગ્રાફ આધારિત એક એક્ટિવિટી આપી છે. તેમાં અહીં આપણે જોઈએ તો એક્શન્સ અને બાજુમાં રીઝન, એટલે કે અહીં ઘટના આપી છે અને એ ઘટના પાછળનું કારણ શું છે, તો તે અહીં આપેલું છે. દાખલા તરીકે કાર્તિક વોઝ હેપી, કાર્તિક ખુશ હતો.
તો એનું રીઝન શું હતું? હી વોન ધ ટ્રોફી, તે ટ્રોફી જીત્યો હતો. તો આ બંને જોડવા માટે બીકોઝ અને ધેર ફોર આ બે શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. બે માંથી એક શબ્દ જ લેવાનો છે. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે, અને ધેર ફોર નો અર્થ થાય છે તેથી અથવા તે માટે. બંને કારણદર્શક શબ્દ છે, પરંતુ બંનેનો ઉપયોગ થોડી અલગ રીતે થાય છે. જો તમારે બીકોઝ નો ઉપયોગ કરવો હોય તો પહેલા એક્શન આવશે, ત્યારબાદ બીકોઝ, અને પછી રીઝન, એટલે કે જે ઘટના બની હોય એ ઘટના લખ્યા બાદ બીકોઝ આવશે, અને ત્યારબાદ કારણ આવશે. અને તેનાથી ઉલટું, જો ધેરફોર નો ઉપયોગ કરવો હોય તો પહેલા રીઝન આવશે, પછી ધેરફોર આવશે, અને પછી એક્શન આવશે. આપણે અહીં જે બંને વાક્યો આપ્યા છે તેના આધારે આ બીકોઝ અને ધેરફોર જોઈએ. તો બીકોઝ નું જોઈએ તો કાર્તિક વોઝ હેપી બીકોઝ હી વોન ધ ટ્રોફી. કાર્તિક ખુશ હતો કારણ કે તે ટ્રોફી જીત્યો હતો. હવે આનો આ જ વાક્ય છે તેને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખીશું? કાર્તિક વોન ધ ટ્રોફી, ધેર ફોર હી વોઝ હેપી. કાર્તિક ટ્રોફી જીત્યો તે માટે તે ખુશ હતો. સેકન્ડ જોઈએ, કાર્તિક વોન ધ ટ્રોફી એ એક્શન આપ્યું છે, તો રીઝન એનું છે હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. એ રીઝન છે. કાર્તિક ટ્રોફી જીત્યો શા માટે? તો કે તે જિલ્લા લેવલે બેસ્ટ સ્પીકર હતો. અને બીજી રીતે કહીએ કે કાર્તિક જિલ્લા લેવલે બેસ્ટ સ્પીકર હતો તેથી તે ટ્રોફી જીત્યો. તો આપણે પહેલા બીકોઝ થી વાક્ય બનાવીએ. સૌ પ્રથમ આપણે એક્શન છે તે લખીશું, ત્યારબાદ બીકોઝ, અને ત્યારબાદ રીઝન. તો આપણો સેન્ટેન્સ થશે, કાર્તિક વોન ટ્રોફી બીકોઝ હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. હવે જ્યારે ધેરફોર થી વાક્ય બનાવીશું ત્યારે બે ફેરફાર થશે, અહીં હી અને અહીં કાર્તિક, એ બંને બદલાશે. કે કાર્તિક વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન, ધેર ફોર હી વોન ધ ટ્રોફી. થર્ડ જોઈએ, હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ હી વોન ધ ટ્રોફી. તો બીકોઝ થી વાક્ય બનાવવા, બંને વાક્ય જોડવા હોય તો થશે, કાર્તિક પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ બીકોઝ હી વોન ધ ટ્રોફી. અને જો ધેરફોર થી બંને વાક્યો જોડવા હોય તો આપણું વાક્ય બનશે, કાર્તિક વોન ધ ટ્રોફી, ધેર ફોર હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ. કાર્તિક ટ્રોફી જીત્યો તેથી તેના માતા પિતાએ અભિનંદન પાઠવ્યા. કાર્તિક સિસ્ટર વોઝ હેપી એ એક્શન છે. હવે કાર્તિકની સિસ્ટર હેપી શા માટે છે? તો તેનું રીઝન અહીંયા આપેલું છે, શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કે સેલિબ્રેશન પાર્ટી મળશે એને વિશ્વાસ હતો, એટલા માટે એ ખુશ હતી. તો આપણે પહેલા બીકોઝ થી વાક્ય બનાવીએ, જોડીએ. કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી. હવે ધેરફોર થી વાક્ય જોડીશું તો બનશે, કાર્તિક સિસ્ટર વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, ધેર ફોર શી વોઝ હેપી. એન્ડ લાસ્ટ, કાર્તિક ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. એ એક્શન છે, કે કાર્તિકના દાદા તેના પર ગર્વ અનુભવતા હતા. શા માટે? તો કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કાર્તિકને પહેલું ઇનામ મળ્યું હતું. તો બીકોઝ થી બંને વાક્યો જોડીએ, કાર્તિક ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ હી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. અને ધેરફોર થી બંને વાક્યો જોડીશું તો, કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, ધેરફોર હિઝ ગ્રાન્ડ ફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. એક્ટિવિટી 4B, રીડ ધ સ્ટોરી. પેજ નંબર 43 પર આ એક્ટિવિટી આપી છે. અહીં એક સ્ટોરી આપી છે, સ્ટોરીનું ટાઇટલ છે ધ ફર્સ્ટ ફ્રૂટ. વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. He came to the village and saw an old man in a field. The old man was digging the earth and planting mango saplings. He was working very hard.
King said, "Good morning, my friend. Why are you planting these saplings?" Old man said, "These saplings will be big trees in 10 or 15 years. They'll bear fruit then." King said, "But you are old and weak, so you will die in a few years. You will not eat their fruits." Old man said, "You are right. I'll not eat the fruit, but I'm doing this today because others will eat it, and therefore I am happy." King said, "I am pleased with you, old man. You love people, therefore you are a good man. Please take this bag of money because I love your work and thoughts." Old man said, "Thank you, sir. This bag of money is first fruit of my little trees." पहलू फल। एक सवारे एक राजा पोताना राज्य मा गया। ते एक गाम मा गया, त्यां तेमने एक वृद्ध मानस ने जोयो। आ वृद्ध मानस जमीन खोदी रह्यो हतो अने एमा आंबाना छोड़ वावी रह्यो हतो अने खूब ज सखत मेहनत करी रह्यो हतो। एटले राजाए तेमने विश कर्यु अने पूछू के तमे आ छोड़ शा माटे वावो छो। त्यारे वृद्ध माणसे जवाब आप्यो, आ छोड़ 10 થી 15 વર્ષમાં મોટા વૃક્ષ બનશે અને તે ફળ આપશે। રાજાએ કહ્યું, પરંતુ તમે તો ખૂબ વૃદ્ધ છો અને એકદમ અશક્ત પણ થઈ ગયા છો, એટલે તમે થોડા વર્ષોમાં મૃત્યુ પામશો, તમે તો આના ફ્રૂટ ખાઈ શકશો નહીં। તો વૃદ્ધ માણસ જવાબ આપે છે કે હા, તમે એકદમ સાચા છો, હું તેના ફ્રૂટ ખાઈ શકીશ નહીં, પરંતુ આજે હું એટલા માટે આ કરી રહ્યો છું કારણ કે બીજા લોકો તે ફ્રૂટ ખાઈ શકશે અને હું ખુશ થઈશ। રાજા કહે કે વૃદ્ધ માણસ, હું તમારી આ ભાવનાથી ખૂબ ખુશ થયો છું, તમે લોકોને ચાહો છો એટલા માટે તમે સારા માણસ છો, મહેરબાની કરીને આ પૈસાની બેગ લઈ લો, કારણ કે મને તમારું કામ પસંદ પડ્યું છે અને તમારા વિચાર પણ ગમ્યા છે। એટલે વૃદ્ધ માણસે આભાર માન્યો અને કહ્યું કે આ પૈસાની બેગ છે એ આ મારા નાના નાના વૃક્ષોનું પ્રથમ ફળ છે। હવે આ સ્ટોરી આધારિત એક્ટિવિટી આપી છે તે જોઈએ। તો અહીં આપણે એક્શન આપેલી છે તો તેના માટેના રીઝન આપવાના છે, અને અમુક રીઝન આપ્યા છે તો તેના માટેની એક્શન લખવાની છે। તો એક્શન છે, ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ, વૃદ્ધ માણસ જમીન ખોદી રહ્યો હતો, તો તેનું રીઝન શું હતું? હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપલિંગ। સેકન્ડ એક્શન છે, ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ એન ઓલ્ડ મેન, રાજા છે એ વૃદ્ધ માણસથી ખુશ થયો હતો, તો તેનું રીઝન શું હતું? હી લવડ પીપલ, કે વૃદ્ધ માણસ લોકોને ચાહતો હતો। હવે રીઝન આપ્યું, હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્ક ફોર અધર્સ, તો તેનું એક્શન થશે, ધ કિંગ ગેવ બેગ ઓફ મની ટુ ધ ઓલ્ડ મેન, રાજાએ વૃદ્ધ માણસને પૈસાની થેલી આપી। શા માટે? તો કે એ સારો માણસ હતો અને બીજા માટે કામ કરતો હતો એટલા માટે। નેક્સ્ટ રીઝન છે, હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ, તે રીઝન છે એ કયા એક્શન માટે છે? તો કે ધ ઓલ્ડ મેન વોઝ ગુડ મેન, વૃદ્ધ માણસ સારો માણસ હતો તેથી તે બીજાને ફ્રૂટ ખવડાવવા માંગતો હતો। અહીં દર્શાવતા વી ના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 8 નું પ્લેલિસ્ટ આપ્યું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો। થેન્ક યુ।